નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. લાખણી તાલુકાની પ્રાથમિક શાળામાં કેટલાક શિક્ષકોને આચાર્ય બન્યા બેફામ. ગેળા અને ખેરોલા ગામની શાળાને તાળાબંધી કરી લોકોએ નોંધાવી વિરોધ. દિયોદરના કોટડા ગામની દૂધ ડેરીને તાળા લાગતા પશુપાલકોની હાલત કફોડી. ડેરીમાં ચાલી રહેલા વિખવાદનો ભોગ બન્યા પશુપાલકો. બનાસકાંઠામાં અપમૃત્યુના બનાવમાં થઈ રહ્યો છે વધારો. ડીસામાં યુવકની કોવાઈ લાશ મળી તો બાબર કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળે ચકચાર. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોને આચાર્ય બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક શિક્ષકો વાલીઓ સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે તો ક્યાંક આચાર્ય શાળામાં દારૂ પીને આવી રહ્યા છે, જેને લઈ આજે કેળા અને ખેરોલા ગામમાં લોકોએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. લાખણી તાલુકાના ગેળા ગામની ખોડી આખાદરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા વાલીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે અને વાલીઓની જેમ તેમ બોલતા મામલો બિચક્યો, જેને લઈ રોષે ભરાયેલા વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. તો બીજી તરફ ખેરોલા ગામની બિલવાસ પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય દ્વારા જ શાળામાં દારૂ પીને આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી. ગામ લોકો જણાવી રહ્યા છે કે અમે અમારા બાળકોને સારું શિક્ષણ મળે તે માટે શાળાએ મૂકીએ છીએ, પરંતુ ત્યાંના શિક્ષકોના વર્તનથી અમારા બાળકોનું ભાવિ બગડી રહ્યું છે. આ બાબતે અમે રજૂઆત પણ કરી છે, છતાં આપ અમારું કોઈ જ સાંભળતા નથી. આજે અમે શાળાને તાળાબંધી કરી છે અને હવે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો અમે આના કરતાં પણ ઉગ્ર વિરોધ નોંધાવીશું. અને હવે વાત કરીશું મેઘરાજાની. ચાલુ સપ્તાહમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાગા કર્યા છે. ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાની ધમાકેદાર પ્રધામણીથી ચોમેર પાણી જ પાણી થઈ ગયું છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા જાણે સંતા કુકડી રમતા હોય તેમ વરસાદી માહોલ રચાય છે, પણ મેઘો હાથતાળી આપીને જતો રહેતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વરસાદ ખેંચાતા ચોમાસું ખેતી મોડી થવાની ખેડૂતોની ચિંતા કોરી ખાઈ રહી છે. જો સમયસર વરસાદ નહીં થાય તો ચોમાસું ખેતી નિષ્ફળ જવાનો પણ ખેડૂતોને ભય સતાવા લાગ્યો છે. તો આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણના અનેક વિસ્તારમાં થોડા દિવસો અગાઉ વરસાદી ઝાપટા વરસ્યા ત્યાં, ત્યારે મેહુલિયો ક્યારે ધમાકેદાર એન્ટ્રી કરે છે તેની ખેડૂત સહિત સૌ કોઈ કાગડોળી રાહ જોઈને બેઠા છે. ખેતીમાં અત્યારે હાલમાં જે વરસાદ નહીં સમયસર વરસતો એના હિસાબથી ત્રણેય સિઝનની ખેતી લેટ પડશે, બરાબર. ઉનાળુ, શિયાળુ અને ચોમાસું, બરાબર. એની આશા રાખીને ખેડૂત જે બેઠો છે તે ખેડૂત નિરાશ થઈને બેઠો છે. જો સમયસર વરસાદ વધુ વરસાદ વરસવામાં આવે તો ભગવાન ઉપર આશા રાખીને ખેડૂત બેઠો છે. ખેડૂતને આ ચોમાસું ફસલમાં મોંઘવારીના હિસાબથી થોડી ખેતી ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં વધુ પાકનું ઉત્પાદન થાય ચોમાસુમાં ખેતીમાં. અત્યારે તમે પાણી ક્યાંથી પૂરું પાડો છો ખેતરમાં? અત્યારે હાલ તો પાણી પૂરું પાડવામાં બોરનું પાણી પાડીએ છીએ પૂરું, પણ બોરની અંદર શું છે કે વીજળી સમયસર નહીં મળવાના કારણે વીજળીનું ફોલ્ટ થાય છે. વીજળીની અંદર આ કામ ચાલે છે, પછી રેલવે પુલનું ઓવરપુલનું ચાલે છે, પછી પાછું આ વાયર ઝાડ કટિંગનું ચાલે છે. ઝાડ કટિંગના હિસાબે જે વીજળી સમયસર અત્યારે નથી મળતી એના હિસાબે ખેડૂતોમાં હતાશા અને થોડી તકલીફરૂપ સિઝન બંને ભગવાનથી એ નિરાશ થયા છે કે ભગવાન પણ કુદરતી શું સારો વરસાદ વરસાવે તો એમ કે ખેતીનું આશા ખેડૂતોને સારી એવી. દિયોદર તાલુકાના કોટડા ગામની દૂધ મંડળીને તાળા લાગી ગયા છે. દૂધ મંડળીમાં અંદરોઅંદર ચાલી રહેલા વિખવાદના કારણે ડેરીને તાળા લાગ્યા હોવાનું કહેવાય છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. બનાસકાંઠાના દિયોદરમાં આવેલ કોટડા ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ગામ લોકોના જીવન નિર્વાહનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. ડેરીમાં દૂધ ભરાવીને તેમાંથી થતી આવક દ્વારા પશુપાલકો પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ દૂધ ડેરીમાં છેલ્લા ઘણા સમયથી દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું બહાર આવતા દૂધ ઉત્પાદકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જે મામલે જવાબદાર તંત્ર દ્વારા જે તે સમયે ડેરીમાં ચેકિંગ કરીને દૂધ મંડળીને રૂપિયા 2 લાખનો દંડ ફટકારાયો હતો. આ સમગ્ર મામલે દૂધ ઉત્પાદકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે દૂધ મંડળીમાં અંદરોઅંદર કેટલાક સમયથી વિખવાદ ચાલી રહ્યો છે, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ કૌભાંડ છુપાવવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ડેરી તો એવું કહેવામાં આવે છે કે ડેરી બંધ હતી એટલે સવારમાં વહેલું અમે પૂછ્યું કે મંત્રી સાહેબ કેમ ડેરી બંધ છે, તો કે એવું કીધું કે અમારા બે ટેસ્ટરે એવું કર્યું છે ખરાબ, એના કારણથી. શું શું ખરાબ કર્યું? દૂધમાં ખરાબ કર્યું, કોઈ ખોટા દૂધ ભર્યું એમ, એના કારણે. કઈ રીતના દૂધ ખરાબ ભર્યું છે? કારણ કે તેમને લેક્ટોમીટર આપવામાં આવે છે દૂધ ચેક કરવા. હા, એટલે કોઈ ગ્રાહકનું લેક્ટોમીટર નહીં મળ્યું હોય, ખરાબ ભર્યું છે, એનાથી ડેરીને નુકસાન આવ્યું, એના માટે અહીંયા માટે દંડ થયો, દંડ આપ્યો. કેટલો આપ્યો? 2 લાખની વાત થાય. 2 લાખ? એ 2 લાખ ઈ ટેસ્ટ બે ભરીએ નો છો દંડ, પણ ડેરી શા કારણથી બંધ છે એ કોઈ આપણને હવે માહિતી. દંડ ડેરીએ ભર્યો છે કે ટેસ્ટરે ભર્યો છે? ટેસ્ટરે ભર્યો, એવી વાતો અમને ખબર નથી. 4 મહિને મેં કે દૂધ મારે બંધ છે. કમિટીશનમાં મારો છોકરો હતો, આપણે છોકરાને આ કાલે પૂછ્યું કે ભાઈ મને કોઈ બોલાયા નહોતો, પણ સહી લેવા આવતા સહી એડ લઈ સહી કરી નહોતા, પણ કમિટી બોલાય કોઈ વાત છે કરી એ કશું નહીં. હવે કંટાળે અમે દૂધ વાત ભરાવો છો અત્યારે. હાલ વાત ભરાવો કમિટીના મેમ્બર હોવા છતાં કોઈ પૂછવામાં આવતું ના, એ સહી કરાવે, પણ સહી કરાવે બીજું કશું ખબર નથી છોકરાને. કોટડા ગામની દૂધ ડેરીમાં દૂધ ભેળસેળ વાળું આવતું હોવાથી તંત્રએ 2 લાખનો દંડ ફટકાર્યો. જો કે આ બાબતે ચેરમેને જણાવ્યું કે દૂધ મંડળીમાં રાજકારણ રમવામાં આવી રહ્યું હોવાનું જણાવી તેમણે માથેથી કપે કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે ડેરીના મંત્રીએ ડેરીમાં હલકી ગુણવત્તાનું દૂધ આવતું હોવાના મામલે દોષનો ટોપલો ગ્રાહકો પર ઢોળ્યો અને ડેરીની બેદરકારી હોવાની કબૂલાત કરી હવેથી ડેરીમાં લેપ્ટોમીટરથી દૂધની ચકાસણી કરવાની પણ તેમણે વાત કરી હતી. હવે શિખરભાઈ ડેરી બંધ કરી છે અને મોણારા જળે છે. તમે વાઇસ ચેરમેન છો તો થોડીક તમારી જવાબદારી આવે. અમે તો 2-3 ફેરા જ્યાં પણ કે આ ખોટું કર્યું છે, પોસડું કર્યું છે, અમે તો કોઈ ભાવતા નથી મળ્યું. રાજકારણ હેડે છે અમે. મંત્રીજી, ડેરી કયા કારણસર બંધ છે અત્યારે? હલકું દૂધ આવવાનું કારણ હવે શું પગલાં લેશો એ બાબતે? કોટડા ગામની દૂધ મંડળી અત્યારે તો વિખવાદના કારણે તાળા લાગ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. દૂધ મંડળીના સભ્યોએ આ મામલે ડેરીના મંત્રી અને ચેરમેન ઉપર આક્ષેપ કર્યો છે કે દૂધ મંડળીમાં સભ્યોને કોઈ પણ બેઠક બોલાવવામાં આવતી નથી અને માત્ર સહી કરવા માટે સભ્યોને બોલાવવામાં આવે છે. દૂધ મંડળીમાં દૂધ ઉત્પાદકોએ છેલ્લા 3 દિવસથી દૂધ ન ભરાવતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડેરીના વિખવાદનો પશુપાલકો ભોગ બન્યા છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે દૂધ મંડળીના તાળા ક્યારે ખુલે છે. બંધ કરવાનું કારણ છે કે આમાં શું છે કે જે દૂધ ભરતો હોય ટેસ્ટર હોય બધું એની જવાબદારી આવતી હોય. ગ્રાહક જોડે તો ટેસ્ટર ચેક કરીને લેતો હોય, પણ મૂળ કોઈક ટાઈમે રૂકવાઈ જતું હોય અને ટીમ આવી હોય બરાબર, એ બધું કોઈ પાછું જતું હોય તો એને લઈને જે બી જવાબદારી આવતી હોય એને દંડ આપે બરોબર. દંડમાં થોડો વિલંબ છે, ડેરી બંધ છે, સારું આ કામ. ડેરીમાંથી પૂરતી સુવિધા આપવામાં આવે છે ટેસ્ટ કરવા માટેની, તો એમાં બેદરકારી કોની? ગ્રાહકોની કે ટેસ્ટરની? બેદરકારી હોય તારા બને કાયમી 24 કલાક લગાવતા હોય બરોબર, એક દાડો ના લગાવે ની દાડો ચેકીને આવ્યો હોય તો એ પકડાઈ જાય. અચ્છા, ડેરી તરફથી શું પગલાં લેવામાં આવ્યા છે? બંધ કરવામાં.
આ બંધ કરી બીજું કોઈ પગલું નથી, બંધ એ તો સ્વાભાવિક છે, બંધ થાય હલકો દૂધ ભરો એટલે બંધ થાય. આ મામલે જવાબદાર તંત્ર દ્વારા આગામી સમયમાં શું પગલાં ભરવામાં આવે છે તેની ગ્રામજનો મીટ માડીને બેઠા છે. રાજ ગજ્જર, લોકમત ન્યૂઝ, દિયોદર. બનાસકાંઠામાં અપમૃત્યુના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસાના બળદ ગામની સીમમાંથી એક યુવકની ઝાડ પર ગળે ભાંસો ખાધેલી હાલતમાં કોવાયેલી લાશ મળી આવતા પંથકમાં રેરાટી વ્યાપી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ગામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ આ યુવક કોણ છે, તેણે આત્મહત્યા કરી હશે કે કેમ, તે અંગે અનેક જાતની શંકા કુશંકા પ્રવર્તી રહી છે. ત્યારે હાલ તો પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ બાબર નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. કેનાલના પાણીમાં બંનેના મૃતદેહ તરતા હોવાનું જોવા મળતા લોકો એકત્ર થઈ ગયા હતા. જાણવા મળ્યા પ્રમાણે આ પ્રેમી પંખીડા દેવકાપડી ગામના છે અને છેલ્લા બે દિવસથી ગુમ હતા. ત્યારે બાબરના સનેછડા ગામની આ ઘટના છે. પ્રેમી પંખીડાએ સાથે જીવા મરવાના કોલ આપી કેનાલમાં જંપલાવી મોતને વહાલું કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસે તરવૈયાઓની મદદથી લાશને બહાર કઢાવી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ વિરામ. પત્રકારિતાનો માત્ર એક જ ઉદ્દેશ અને તે છે સત્ય. સત્યની સાથે નિર્ભય ઉભા રહે તે જ પત્રકારત્વ છે. સત્યનો પક્ષ લઈશું ત્યારે સાચી તસવીર સામે આવે. માત્ર અંદાજો નહીં લગાવી ઘટના સ્થળેથી નિખારીશું સત્ય. હવે શરૂ થશે પત્રકારત્વની નવી પહેલ. હવે સમાજને મળશે નવી રાહ. અમે બનીશું આપની તાકાત જેથી બદલે આ સમાજ. લોકમત ન્યૂઝ ચેનલ હંમેશા જનતાની સાથે. નવજાત શિશુની તબિયત બગડી છે, ખૂબ રડે છે, તેને કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું? હોસ્પિટલ પહોંચતા પહેલા જરૂરી સારવાર કેવી રીતે આપીશું? એમ્બ્યુલન્સ ક્યારે આવશે? આવી ચિંતામાંથી મુક્તિ મેળવો. 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારનું ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, એમ્બ્યુલન્સમાં સારવાર આપી ડિજિટલ પેશન્ટ કેર રેકોર્ડની તૈયારી, આવી તમામ સુવિધાઓથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે. સગર્ભા મહિલાની તબિયત અચાનકથી બગડી છે, તેને કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું? એમ્બ્યુલન્સ ક્યારે આવશે? હોસ્પિટલ પહોંચતા પહેલા પ્રસૂતિનો સમય આવી ગયો તો? આવી ચિંતામાંથી મુક્તિ મેળવો. 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારનું ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, એમ્બ્યુલન્સમાં સારવાર આપી ડિજિટલ પેશન્ટ કેર રેકોર્ડની તૈયારી, હોસ્પિટલને આવતા દર્દીની આગોતરી માહિતી, આવી તમામ સુવિધાથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે.
માર્ગ અકસ્માતની ઘટનામાં પીડિતને કેવી રીતે મદદ કરીશું, કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું, એમ્બ્યુલન્સ ક્યારે ઘટના સ્થળે પહોંચશે, આવી ચિંતામાંથી મુક્તિ મેળવો 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારનું ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, ઘટના સ્થળની નજીકની હોસ્પિટલ અને બ્લડ બેંકની જાણકારી, હોસ્પિટલને આવતા દર્દીની આગોતરી માહિતી, આવી તમામ સુવિધાથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે. વેલકમ ટુ બેક. સમાચારમાં આગળ વધીને વાત કરીશું વરસાદની. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ગઈરાતથી મેઘરાજાની મહેર થઈ છે, ત્યારે અંતરિયાળ વિસ્તાર અને ઉપરવાસમાં વધુ વરસાદ વરસતા ભિલોડાની બુઢેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. શામળાજી ભિલોડા વચ્ચે ત્યાં નદી વહેતી હોવાથી રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી, જ્યારે પાણીનું વહેણ વધુ હોવાના કારણે બુઢેલી નદીના પુલ પરથી પાણીનો પ્રવાહ પણ વહેવા લાગ્યો, જેને લઈ રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે તંત્ર સજાગ થઈ ગયું છે અને નદી કાંઠાના 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં બાલ મંદિર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ પાણી મળે તે માટે ટ્રસ્ટ દ્વારા આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. આરો પ્લાન્ટ દ્વારા બાળકોને પીવાનું શુદ્ધ પાણી હવેથી મળી રહેશે. શાળાના બાળકોની સાથે ગામ લોકોને પણ તેનો લાભ મળશે. શાળાના શિક્ષકોએ ટ્રસ્ટના કાર્યની સરાહના કરી હતી. શાળા પરિવાર દ્વારા ટ્રસ્ટીઓનું આ પ્રસંગે શાલ ઉડાડી પણ સન્માન કરાયું. શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા અહીંયા ઇકબાલગઢ સ્વસ્તિક સ્કૂલમાં જે આરો પ્લાન્ટ નાખેલો છે, તે આરો પ્લાન્ટનો લાભ શાળાના બાળકો તથા આસપાસના વિસ્તારના તમામ લોકોને મળશે અને પીવાના પાણીની શુદ્ધ સગવડ મળી રહે તે બદલ આ સેવા ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રયત્ન કરશું કે વધુથી વધુ લોકો સુધી આ લાભ પહોંચે. બનાસકાંઠાના પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાને અનુલક્ષી જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં કરાયેલા આયોજન અને વ્યવસ્થાની અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું કે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીઓ પૂર્વ તૈયારી સાથે એલર્ટ રહે, તેમજ જિલ્લામાં કોઈપણ બનાવ બને ત્યારે ઝડપથી અસરગ્રસ્તોને મદદરૂપ થવાની કામગીરી હાથ ધરે. કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના સિનિયર અધિકારીઓને તરત જાણ કરવા પણ તાકીદ કરી હતી. ભારે વરસાદ અને પૂરના સમયે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારના લોકોને સમયસર સલામત સ્થળે ખસેડી જરૂરી સુવિધાઓ આપવા અંગે આવા વિસ્તારના લોકોને ઝડપથી સંદેશો મોકલી શકાય તેની વ્યવસ્થા અંગે, રાહત અને બચાવની ટુકડીઓને તાલીમ આપીને તેનાત રાખવા અંગે, રાહત અને બચાવ માટે જરૂરી સાધનો અંગે, ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ, સિરોહી અને જાલોર વગેરે વિસ્તારોમાં થયેલ વરસાદની સતત માહિતી મળતી રહે તે અંગે તાલુકાના લાયઝન અધિકારીઓએ કરેલા આગોતરા આયોજનની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રજા આપશો. નમસ્કાર.